सब्सक्राइब करो आ चैनल ने। गुड मॉर्निंग बॉयज। गुड मॉर्निंग सर। गुड मॉर्निंग सर। सिट डाउन। લાગે છે તમારી ડિસિપ્લિનની ડાયરીના પાના નંબર 14નો નિયમ નંબર 11 વાંચ્યો નથી. અત્યારે આ સમયે નાયા ધોયા વગર તું અહીંયા આવી ગયો? હાઉ ડેર યુ સર. આ નિલય છે ને, નિલય, એણે મારા ટોયલેટના દરવાજાને કડી મારી દીધી હતી. એ તો પેલા સાફ સફાઈ વાળાએ આવી અને મને બહાર કાઢ્યો. નિલય, સર, કડી મેં મારેલી. ના સર, કડી મેં મારેલી સર. એ ચલ જુઠ્ઠા. સર, એ કડી મેં મારેલી. એકતા, સરસ ગમ્યું મને. આજના જમાનામાં જ્યારે લોકો એકબીજા પર આરોપો મૂકતા હોય છે, જ્યારે મિત્રતા ખાતર એકબીજાનું આડ પોતાના માથે લેવા માટે આ ચાર જવાનો સામી છાતીએ ઊભા છે, વાહ. તો હવે આ તમારી એકતાના સંદેશ સ્વરૂપે તમને લોકોને સજા મળશે. આવતીકાલે સવારે 4 વાગે ઉઠીને તમે લોકો આ હોસ્ટેલના દરેકે દરેક બાથરૂમ અને સંડાસની સફાઈ કરો. ને એટલું જ નહીં, હોસ્ટેલની બહાર આવેલા રસ્તાની સફાઈ પણ આવતીકાલે તમારે જ કરવાની છે, અને એ પણ સવારે 7:15 પહેલા. યસ, આ શુક્રિયા સર. ગુજરાત કરને. અરે ઓ ભાઈ, એમ મજા લેવા નથી આવ્યો તું? અહીંયા સાફ કર, સરખું સાફ કર, ચાલ મોઢું ના વગાડી. પેલા લોકો કેમ ગયા? ટાઈમ તો જો યાર, આ તો પેલી ગર્લ્સ હોસ્ટેલ વાળી છોકરીઓ આવી. અરે બાબા બાબા, We'll be right back.
હેલો ગર્લ્સ. સાઈડ રૂમિયો લાગે છે. એક્સક્યુઝ મી, તમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ લાગે છે? હાય, આઈ એમ નિલય. તો હું અહીંયા બોયઝ હોસ્ટેલમાં જ રહું છું. ટીવાય બીકોમનો સ્ટુડન્ટ છું. ઓ હલો, તું ગમે તે હોય, મારે શું? ગમે તે નહીં, નિલય મહેતા. અને તમે? ચાલ, આ તો ગળે પડ્યું લાગે છે. ક્યાંક રેક્ટર મેડમ જોઈ જશે તો ખાલી ફોકટ લફડું થશે. એ સહેલીજી, હું એમની સાથે વાત કરું છું ને, તમે પ્લીઝ એમને એકલા મૂકશો? કમ ઓન ગર્લ્સ, મોર ચાઈ એનર્જી એવરીબડી. ઓ મિસ્ટર, આ તો ગાંડો લાગે છે. તમારી બેને કીધું જ એવું ને, હું તો ગાંડો થઈ ગયો. અરે કેમ અટકી ગયા, શું થયું નિધિ? એની પ્રોબ્લેમ? નો મેમ, નો પ્રોબ્લેમ, વી આર જસ્ટ ફ્રેન્ડ્સ. આ તો થોડી વાતો કરવા રોકાઈ ગયા હતા. નો મેમ, અમે તો આને ઓળખતા પણ નથી. અરે હું ઓળખાણ કરવા તો ઊભો હતો, તે ખોટી વાર કરી, એમાં તારી મેડમ આવી ગઈ. ચાલ જાઉં છું, ફરી મળીશ. જતા જતા તને એક વાત કહી દઉં. બાય, આઈ લવ યુ, બાય, સી યુ સૂન. નિધિ, કોણ હતો આ? મેમ, હું એને નથી ઓળખતી, અચાનક આવ્યો ને વાતો કરવા લાગ્યો. વાહ, આમ થોડો કોઈ કોઈની સાથે આવીને આમને આમ વાતો કરવા માંડે? સાચું બોલ, તારો બોયફ્રેન્ડ છે? મેમ, હું ખરેખર એને નથી ઓળખતી. ઇનફ, ચાલો એવરીબડી કીપ ઓન જોગિંગ. ચાલો તમે પણ. યુ નિધિ, આઈ વોન્ટ ટુ સી યુ ઇન માય ઓફિસ, સમજી? ચાલો જોગિંગ કરો. એ નિધિ, તું તો ગઈ. કમિંગ મેમ. નિધિ, તું આટલી સારી છોકરી છે નિધિ, આઈ વોઝ સો પ્રાઉડ ઓફ યુ. તું આવું કરીશ એવી જરાય આશા નહોતી. આઈ એમ રિયલી ડિસઅપોઇન્ટેડ નિધિ. પણ મેમ, હું ખરેખર એને ઓળખતી નથી. શટ અપ, મારી વાત હજી પૂરી નથી થઈ, અને મારી વાત કોઈ વચ્ચેથી અટકાવે મને જરાય પસંદ નથી. ફાસ્ટ યુ લિસન ટુ મી. જો મારી હોસ્ટેલમાં છોકરીઓને બધું જ અલાવ છે, ફક્ત એક વાત છોડીને. મને છે ને પુરુષ જાતની સખ્ત નફરત છે. જો હું એમ નથી કહેતી કે તમે મારી જેમ તમે કુવારા રહો, પણ એટલીસ્ટ પગભર થાવ, એટલે તૈયાર તો થાવ. એટલે જ્યારે તમને પુરુષ જાતનો ખરો અનુભવ થાય, ત્યારે તમે પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહો. પણ મેમ, હું પાછી વચ્ચે બોલી. જો નિધિ, હવે છે ને બહુ બહુ ગુસ્સો આવે છે મને. આ તારી પહેલી ભૂલ હતી, એટલે હું તને કોઈ સજા નથી આપતી, પણ મારા તરફથી આ તને છેલ્લી માફી છે. યુ મે ગો નાઉ. બટ મેમ, ગેટ લોસ્ટ, જા અહીંથી જા. નિધિ, વોટ ઇઝ ધીસ? તું પણ શું પેલી પુરુષ વિરોધીની વાતોને મગજ પર લઈ ગુસ્સે થાય છે? છોડ ને હવે. હા, ને એની વાતોને ધ્યાનમાં લેતી પણ નહીં, નહીં તો તું પણ એની જેમ કુંવારી જ રહી જઈશ. અરે મારા બાપાએ આખી લાઈફમાં મને આટલું નથી કીધું જેટલું એ લફંગાના કારણે સાંભળવું પડ્યું. એક તો પહેલાથી જ મને એના પર ગુસ્સો તો હતો જ, ઉપરથી પેલી આશા પંચાલ એની ભડાસ મારા પર કાઢી ગઈ. હું એ રોમિયોને નહીં છોડું. ખરેખર એ છોડવા જેવો હતો જ નહીં, પકડી જ લેજે. હા યાર, યુ આર સો લકી. કેટલો ડેરિંગ હતો એ, વાતો પણ કેટલી મસ્ત કરતો હતો. મસ્ત માય ફૂટ. અરે રસ્તો સેવા માટે સાફ કરતો હતો, એ કઈ રસ્તા સાફ કરવાનો નહોતો. અને એણે જ કહ્યું કે બાજરી બોયઝ હોસ્ટેલમાં રહી છે. યસ મિસ્ટર આશિક, હવે તો તું ગયો. મતલબ શું તું બોયઝ હોસ્ટેલમાં જઈશ? એને ઠીક કરવા તો હું જહન્નુમાં પણ જાઉં.
હા